મુંબઈથી અમદાવાદ વચ્ચેના વાપી રેલવે સ્ટેશન એ મહત્વનું રેલવે સ્ટેશન છે. વાર્ષિક 90 થી 95 કરોડની આવક ધરાવતું વાપી રેલવે સ્ટેશન આવકની દ્રષ્ટિ એ ગ્રેડનું રેલવે સ્ટેશન છે. તેમ છતાં અહીં મોટાભાગની સુવિધાઓ સી ગ્રેડની છે. તેમાંય ગુજરાત રેલવે પોલીસ GRPF માટે તંત્રનું વર્તન સદંતર ઓરમાયું છે, જેના માટે 90 લાખ પેસેન્જરોની સુરક્ષાની જવાબદારી છે તે પોલીસ કર્મચારીઓ પતરાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. વાપી રેલવે સ્ટેશન મુંબઈથી સુરત વચ્ચે 100થી વધુ આવક રડી આપતું અને 100થી વધુ મુસાફરોનું આવાગમન ધરાવતું એ ગ્રેડનું રેલવે સ્ટેશન છે. વાપી રેલવે સ્ટેશનને 84 ટ્રેનના સ્ટોપેજ છે. દૈનિક 21,000 થી 25,000 મુસાફરો આવાગમન કરે છે, જેના દ્વારા રેલવેની દરરોજની 25 લાખ રૂપિયાની આવક થાય છે. તેમ છતાં રેલવે સ્ટેશનને મુસાફરો માટે અને મુસાફરોની સુરક્ષાની જેના પર જવાબદારી છે તે GRPFના જવાનો માટે પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ છે. વાપી રેલવે સ્ટેશને જો 100થી વધુ નવાઈ પમાડતી વાત હોય તો એ GRPF જવાનો માટેની પાયાગત સુવિધાઓની છે. રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ ફોર્સ RPF અને ગુજરાત રેલવે પોલીસ ફોર્સ GRPFના જવાનો 24 કલાક મુસાફરોની સુરક્ષા માટે ફરજ બજાવે છે, જેમાં RPF માટે રેલવે પોલીસે ઉત્તમમાં ઉત્તમ સુવિધાઓ સાથેની પોલીસ ચોકી આપી છે, જ્યારે GRPF માટે સદંતર ઓરમાયું વર્તન રખાયું છે. રેલવે સ્ટેશન પર GRPFના જવાનો પતરાની ચોકીમાં કામ કરે છે, જેઓ માટે એક સારા શૌચાલયની પણ સુવિધા નથી, જેમના માથે વાર્ષિક 90 લાખ મુસાફરોની જવાબદારી છે. IPC CRPC હેઠળના ટ્રાફિકિંગ ગેમ્બલિંગ પોક્સકો પ્રોવિશનના કેસોની જવાબદારીનું ભારણ છે. તે પોલીસ જવાનો માટે રેલવે સ્ટેશન પર સારો સ્ટાફરૂમ નથી, કર્મચારી આવાસ નથી, આ માટે અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં આજે પણ પરિણામ શૂન્ય છે. વાપી રેલવે સ્ટેશને હાલ જે સુવિધાઓનો અભાવ છે તે અંગે ડેપ્યુટી સ્ટેશન માસ્ટર પ્રદીપ આહિરે જણાવ્યું કે હાલ પ્લેટફોર્મની લંબાઈ ઊંચાઈ વધારવાનું શેડ બનાવવાનું એક્લિલેટરનું કામ શરૂ કરાયું છે. GRPF માટે નવા પોલીસ સ્ટેશનના મકાન માટે જમીન ફાળવવા દેવાઈ છે, જે હાઉસિંગ બોર્ડની મંજૂરી મળે તો બાંધકામની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે વાપી રેલવે સ્ટેશન એ ગ્રેડનું રેલવે સ્ટેશન છે. અહીં પારડીથી ઉમરગામ વચ્ચે બનતા અકસ્માતોમાં મૃતકોના મૃતદેહને લાવવા માટે એક પણ એમ્બ્યુલન્સ નથી. આ માટે સ્થાનિક સેવાભાવી સંસ્થા પોતાની એમ્બ્યુલન્સ પૂરી પાડે છે અથવા તો જે તે હોસ્પિટલોમાંથી બોલાવવી પડે છે. મૃતદેહોને રાખવા માટે રૂમ કે કોલ્ડ સ્ટોરેજ પણ નથી, એ માટે ચલા PHC ખાતે મૃતદેહોને મોકલવા પડે છે. ટૂંકમાં વર્ષે 95 કરોડની આવક હોવા છતાં સુવિધાઓનો અભાવ મુસાફરોથી માંડીને રેલવેમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મુસીબતોના પહાડ સમાન છે. બડા એ ગ્રેડ કા રેલવે સ્ટેશન હોને કે બાદ ભી 2 નંબર કે પ્લેટફોર્મ પે લોગો કો નિવૃત્તિ કે લિયે જો પ્રાકૃતિક કાર્ય કી નિવૃત્તિ કે લિયે કોઈ શૌચાલય નહીં થા તો હમને ઉસકે લિયે આવાજ ઉઠાઈ. અભી વહાં પે શૌચાલય કા નિર્માણ હો ગયા હૈ. ઉસકે અલાવા એક્સિલેટર કે લિયે હમને બતાયા ગયા હૈ કે 8 એક્સિલેટર સ્વીકૃત હો ચુકે હૈ. યે પૂરે દોનો સંઘ પ્રદેશ કે આવાગમન કા ભી મુખ્ય કેન્દ્ર હૈ ઓર વહાં પે ઇતને સારે વાહન આતે હૈ, વહાં પે ઇતને સારે ઓટો રહેતે હૈ, વહાં ઇતની સારી ટેક્સિયા ચલતી હૈ, ઉનકે પાર્કિંગ કે લિયે એક બહોત બડી સમસ્યા હૈ. ઓર વહાં પે એક એસા જગહ હો ગયા જહાં બડે બડે ઉદ્યોગપતિ આતે હૈ, બડે બડે પ્રતિનિધિ મંડળ આતે હૈ, વિદેશી આતે હૈ. આજ તેજસ વહાં યહાં રુક રહી હૈ ઓર યહાં પે સારી રાજધાની કે અપના રાજધાની એક્સપ્રેસ યહાં રુકતી હૈ. તો ઇસ તરહ કી જો હૈ ગાડિયાં યહાં રુક રહી હૈ, એસે એસે લોગ આતે હૈ ઓર યહાં પે કિતને VIP લોગ આતે હૈ, ઓફિસર્સ આતે હૈ, નેતા લોગ આતે હૈ. તો ઉનકે લિયે યહાં 2 મિનિટ ઉનકા ઇંતજાર કરને કે લિયે, ટ્રેનો કે ઇંતજાર કરને કે લિયે એક એસી જગહ ભી નહીં હૈ. તો વાપી કા ક્યા પ્રભાવ પડતા હૈ ઇસકે લિયે છોટા મુંહ બડી બાત વાલી મેં નહીં કરના ચાહુંગા. ઇસકે લિયે હમારા તંત્ર હી જવાબદાર હૈ, ઇસકે લિયે હમારી નગરપાલિકા જવાબદાર હૈ, હમારે રેલવે કે અધિકારી જવાબદાર હૈ. જો એસી સારી બાતે હોતી હૈ તો ઇનકે ઉપર આંખ મૂંદ લેતે હૈ. નગરપાલિકા કો ઇસકે લિયે એક અલગ સે એક વ્યવસ્થા કરની ચાહીએ કે ફેરી વાલે કહાં બેઠે. રેલવે કો જો અપની પ્રિમિસેસ કે અંદર જો અનાધિકૃત અડ્ડા જમા કે બેઠતે હૈ ઉનકો વહાં સે ખદેડના ચાહીએ. લોકો કો તો જહાં પે ગ્રાહક મિલેંગે ઓર વો આયેંગે વો બેચારે ગરીબ લોગ અપના ધંધા કરેંગે ઉનકો એક એસી જગહ દેની ચાહીએ. ઇસકે અલાવા કઈ વાર હમારા નગરપાલિકા કે સાથ મેં ભી બાત હુઆ, રેલવે કમિટી મેં બાત હુઆ, યે અંડરબ્રિજ બનને કી બાતે હી ખાલી કાગજો પે હોતી રહી હૈ. તમે પટરી પરની વાત કરી, પેડેસ્ટ્રિયન પાથનું કામ ઓલરેડી સેન્શન થઈ ગયું છે. હવે ખાલી બ્લોક કેટલો ટાઈમ જોવાનો એના માટે નગરપાલિકા પાસે માહિતી મંગાવી છે. રેલવે એ માહિતી અમે એકત્ર કરીને કયા કયા ટાઈમે બ્લોક લાગશે એ પ્રમાણે એની ડિટેલ આપી દીધા પછી એનું ટેન્ડરિંગ થઈને એની કાર્યવાહી કરવામાં આવશે. આમાં આ માટે અમે રજૂઆત કરેલી છે અને નગરપાલિકા વિસ્તારમાં અમારું જે સબ ડિવિઝનલ હોસ્પિટલ છે ચલામાં
ત્યાં આગળ 4 કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા છે, એમને એ બી કહેવામાં આવ્યું છે કે તમે જોયો તો આનો પણ ઉપયોગ કરીને એને એમાં મૂકી શકો છો લાસ્ટમાં. તમે એક ગાડાની અંદર જ્યારે ઘણીવાર 2-2-3-3 કલાક નીકળી જતા હોય છે ને, ત્યાં સુધી એ લાભ ત્યાં લોકોની સામે પડેલી હોય છે. એ રેલવેમાં રજૂઆત કરેલી છે ને એ લોકો એની સ્પીડમાં જે કંઈ એની કાર્યવાહી કરીને ત્યાં આગળ તો સ્ટેશન પર જ એવી કોઈ વ્યવસ્થા ઊભી કરે કે જે એમને મૂકવાની વ્યવસ્થા